અરવલ્લી જિલ્લાના રાજુલા નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને 4 મહિનાનો પગાર નહીં ચૂકવાતા રોષ જોવા મળ્યો હતો. રાજુલા નગરપાલિકાએ સફાઈ કામદારોને છેલ્લા 4 મહિનાઓથી પગાર આપ્યો નથી, તેથી સફાઈ કામદારો આજે એકઠા થયા હતા અને પગારની માંગ કરી હતી. સફાઈ કામદારોએ નગરપાલિકાના સત્તાધીશોને અવારનવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ આજ દિન સુધી પગાર ચૂકવવામાં નથી આવ્યો. આ ઘટનાના પગલે રાજુલા ભાજપ અગ્રણી રવુભાઈ ખુમાણ સફાઈ કામદારો મુલાકાત લઈ સમજાવી મામલો થાળે પાડ્યો હતો. સોમવાર સુધીમાં નગરપાલિકા દ્વારા પગાર સફાઈ કામદારોને પગાર આપવામાં નહીં આવે તો કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. લોકો જે અમારા સફાઈ કામદારો છે, વર્ષોથી રોજનું કામવાળા લોકો છે, નગરપાલિકામાં આખા ગામની જે સફાઈ કરે છે અને એના આજે 3 અને આ 4 મહિનો થાય એનો પગાર નથી થયો. રાજુલા નગરપાલિકાની જ્યારથી જગત ગઈ ત્યારથી જે એના ભંડોળ છે 25-30 લાખ રૂપિયાનું દર મહિને ભંડોળ જે આવે છે એમાંથી નોકરિયાતના સફાઈ કામદારોના બધાના પગાર થઈ જાય છે, પણ આ 4 મહિનાથી કેમ નથી છું એટલે થોડીક મને બહુ એ આવે છે કે આ બોર્ડે આગલું જે બોર્ડ હતું જે કોંગ્રેસનું એણે બીજા કોઈ બિલ સૂપી દીધેલા હોય, નકર પગારના પૈસા ઓલરેડી ભંડોળમાંથી આવે છે અને ભંડોળમાંથી એનો પગાર થઈ જાય, કોઈથી એના પગાર રૂપિયા નથી. પણ આના 4 મહિનાથી પગાર નથી થયા એનું કારણ મને પ્રાથમિક એવું જાણવા મળે છે કે આ જે પગાર કરવાના પૈસા બીજે ક્યાંય સૂકવી દીધેલા છે એવી મને બહુ આવે છે. પણ આ લોકોની અમે અગાઉ આવ્યા છીએ, એ લોકો અમારી આવ્યા છીએ, એની અરે ખંભે મિલાવીને કામ કરવાનું છે. આ રીતના કોઈ બિલ સૂકવા છે તો અમે એને ગમે ત્યાં નાખી દીધા છે, ત્યાંથી કઢાવવાની અમારી તાકાત છે અને અમે બધાના બળથી એના પૈસા કઢાવશું અને આ લોકોનો પગાર કરાવશું. રવુભાઈ હાલ તો અત્યારે રામનવમી આવે છે, લોકો બધા રામ ભક્તો છે, બધા રામ ભક્તો છે, અમારા પરિષદના પ્રમુખ પણ અહીંયા છે, આવ્યા છે. અમે સુખમાં આવી કે ન આવી પણ એના દુઃખમાં ભાગ લેવા આવ્યા છીએ, એટલે બધાએ નિર્ણય એવો કર્યો કે ભાઈ રામનવમી આવે છે તો આપણે કમસે કમ નકર માનો કે 3 મહિના પગાર ન આવે, રોજે રોજનું કામ ના રહે, 3 મહિના પગાર ન આવે તો શું કરે? એ તો ગમે એ કરે, આંદોલન કરે અને જે એનાથી જે એની શક્તિ પ્રમાણે તાકાત પ્રમાણે બધું કરે. માણસને ઘરમાં અનાજ ન હોય તો શું કરે? બધું કરે અને એને અધિકાર છે એના કરવાના. પણ એ લોકોએ રામનવમી આવે છે એટલે એને એની ચિંતા છે. પરિષદના પ્રમુખને બોલાવ્યા કે ભાઈ હવે રામ મંદિર રામનવમી આવે છે તો આપણે કદાચ 2-5 દિવસ ખમી જઈએ અને હું ને અમિત બાબરિયા અને અમારા ભાઈ બધા અમે રજૂઆત કરીએ છીએ ચીફ ઓફિસરને કે ભાઈ જો તમે 3-4 દિવસમાં પગાર પોપી દો કરી દો તો વાંધો નથી, નકર પછી અમારા હાથમાં બાજી રહે નહીં અને આ લોકો પછી કાંઈ ના છૂટકે અને આ લોકો શું કરે એ પછી કાંઈ માણસ કહેવાય એવું નથી. લીમડે ભેડા ક્યાં થયા બરાબર છે, રવુભાઈ કુમાર પછી આપણે શહેરના શું કહેવાય દાદા વિશ્વ હિન્દુના પ્રમુખ સાહેબને બોલાવ્યા, વીડિયો બધાને બોલાવ્યા કે ભાઈ અમારે છેલ્લા 4 મહિનાથી પગાર થયા નથી તો અમારે હું લાઈન લેવીને કયો રસ્તો કરવો બરાબર છે. તો વિશ્વ હિન્દુના પ્રમુખે એવું કીધું કે ભાઈ અમારો તહેવાર આવે છે, આપણો તહેવાર આવે છે તો આપણે હો હારે મળી ને તહેવાર કરી ને તમારો જે કાંઈ પ્રશ્ન છે કે 4 મહિનાનો પગાર છે અમે સોમવાર સુધીમાં અમે પ્રશ્ન તમારો હલ કરી દેવું, એટલે અમને 7 ચકર આપો એટલે અમે એની યારે 7 ચકર આપી ને અમારો પ્રશ્ન હલથી હલ વહેલા પૂરો થાય એવી અમારી મનોકામના છે. બ્યુરો રિપોર્ટ, વીરજી શિયાળ, રાજુલા.